રાપર તાલુકામાં 42,630 ગાયો અને પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાપર તાલુકામાં 2271 લંપીના કેસ છે. હાલ સમગ્ર રાજ્યમાં ગાયોમાં લંપી નામનો વાયરસે ઉપાડો લીધો છે, ત્યારે કચ્છમાં પણ હજારો ગાયોમાં લંપીના લક્ષણ જોવા મળ્યા છે. રાપર તાલુકામાં પણ લંપીના લક્ષણ જોવા મળતા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની જિલ્લા પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ રાપર વેટનરી ડૉક્ટર જીએમ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા રાપર તાલુકામાં 42,630 ગાયો અને અન્ય પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તો રાપર તાલુકામાં લંપીના 2271 કેસ નોંધાયા છે. મરણ અત્યાર સુધીમાં 56 નોંધાયા છે. રાપર કોજરાપોળ ખાતે આઇસોલેશન વોર્ડમાં અત્યારે લંપીગ્રસ્ત 150ને સારવાર આપવામાં આવી રહી છે ગાયોને, અને હાલમાં 25 ગાયોની સારવાર ચાલી રહી છે, જેમાં 10ની પરિસ્થિતિ ગંભીર છે. રાપર શહેર અને કોજરાપોળની 7,540 ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાપર તાલુકામાં લગભગ 98% વધુ રસીકરણ થઈ ગયું છે, એટલે રાપર તાલુકામાં લંપીના લક્ષણો ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. રાપર વેટરનરી ડૉક્ટર જીએમ પ્રજાપતિ, આરએસ ડાભી, જિજ્ઞેશ તરાલ, દિવ્યમ ત્રિવેદી, ગૌસ્વામી અને બજરંગ દળ ગૌ સેવા દળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ અને લોકોના સાથ સહકારથી રાપર તાલુકાના ગૌધનને લંપીના રોગચાળા નિયંત્રણ કરવા માટે તંત્રને સફળતા મળી રહી છે, તેમ એક મુલાકાતમાં ડૉક્ટર પ્રજાપતિએ જણાવ્યું હતું.